ધોરણ 6 વિષય સંસ્કૃત માં આજે આપણે પાઠ 5 પાઠ શું છે બાળકો મમ્મો વિદ્યાલય શું છે બાળકો મમ્મો વિદ્યાલય એટલે કે મારું વિદ્યાલય અથવા તો મારી શાળા હવે આ પાઠમાં રાજીવ અને અનિલ વચ્ચે વાર્તા સંવાદ થાય છે બંને એની શાળા વિશે વાત કરે છે બરોબર તો રાજીવ પછી અનિલ એ શું મમ્મો વિદ્યાલય હોય કે જો અનિલ આ મારું વિદ્યાલય છે આ મારી શાળા છે પછી એટલે જોવું મમ્મો એટલે મારું ને વિદ્યાલય એટલે શાળા જો અનિલ આ મારી શાળા છે મમ્મો વિદ્યાલય સુંદર અસ્ત મારી શાળા ખૂબ જ સુંદર છે હવે અનિલ કહે છે કે સત્યમ વિદ્યાલય વિશાલ અપી અસ્તિ કે સાચું વિદ્યાલય એટલે કે શાળા ખૂબ જ વિશાળ પણ છે રાજીવ અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામી તો રાજીવ શું કે છે હું દરરોજ પ્રતિદિનમ એટલે બાળકો દરરોજ શાળાએ જાઉં છું આગચ્છનમ એટલે આવું છું અને ગચ્છતિ એટલે જાઉં બરોબર હું દરરોજ શાળાએ આવું છું અનિલ વિદ્યાલય છે આરંભ કદા ભવતી હવે જુઓ બાળકો અનિલ શું કે છે કે વિદ્યાલય છે એટલે કે શાળા ક્યારે શરૂ થાય છે આરંભ એટલે કે શરૂઆત શાળાની શરૂઆત ક્યારે થાય છે તો રાજીવ મમ વિદ્યાલયસ્ય આરંભ એકાદશ વાદને ભવતી મમ વિદ્યાલયસ્ય એટલે મારી શાળાની શરૂઆત આરંભ એટલે શરૂઆત એકાદશ વાદને એકાદશ વાગે એટલે કેટલા વાગ્યા કહેવાય બાળકો 11 મારી શાળાની શરૂઆત 11 વાગે થાય છે ત્યાર પછી છે આરંભે અહમ પ્રાર્થનાખંડમ ગચ્છામી શરૂઆતમાં હું ક્યાં જાઉં છું તો કે શરૂઆતમાં હું પ્રાર્થનાખંડમાં એટલે કે જ્યાં પ્રાર્થના કરવાનો વિભાગ છે ત્યાં જાઉં છું તત્ર અહમ પ્રાર્થના કરોમિ ત્યાં હું પ્રાર્થના કરું છું ત્યાર પછી અનિલ કહે છે અનિલ ભવતઃ વર્ગખંડ કુત્ર અસ્તિ તો અનિલ શું કહે છે તો સારું સારું તો તારો વર્ગખંડ ક્યાં છે તું કયા ક્લાસમાં ભણોસ તો રાજીવ કે મમ વર્ગખંડ પ્રાર્થનાખંડ છે સમીપે એવો અસ્તિ કે મારો વર્ગખંડ પ્રાર્થનાખંડ છે એટલે કે પ્રાર્થના ભવનની સમીપે એટલે નજીક છે કે મારો વર્ગખંડ પ્રાર્થના ભવનની નજીક છે અનિલ ભવતઃ વર્ગ શિક્ષક કહો અસ્તિ અનિલ કહે છે કે તો તમારા વર્ગ શિક્ષક કોણ છે ભવતઃ એટલે કે તમારા વર્ગ શિક્ષક કહો છે કે તમારા વર્ગ શિક્ષક કોણ છે તો રાજીવ હર્ષા મહોદયા મમો વર્ગ શિક્ષિકા એટલે તો રાજીવ હવે કહે છે કે હર્ષા મહોદયા એટલે કે હર્ષા બહેન મારા વર્ગ શિક્ષક છે સા સંસ્કૃતમ પાઠયતી સા એટલે તે સંસ્કૃતમ એટલે સંસ્કૃત પાઠયતી એટલે ભણાવે છે તે સંસ્કૃત ભણાવે છે ત્યાર પછી છે અનિલ ભવતઃ વિદ્યાલય પુસ્તકાલય અસ્તિ વા અનિલ કહે છે તો ભવતઃ એટલે કે શું તમારી શાળામાં પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી છે તો રાજીવ કહે છે આમ એટલે કે હા અહમ પુસ્તકાલયે પુસ્તકમ પઠામી કે હા હું શાળામાં પુસ્તક ભણાવું સોરી હા હું પુસ્તકાલયમાં વાંચું છું શું કહે છે કે હા હું પુસ્તકાલયમાં વાંચું છું મમ વિદ્યાલય વિશાલ ક્રીડાંગણ અપી અસ્તિ કે મારી શાળામાં એક મોટું વિશાળ મેદાન પણ છે ક્રીડાંગણમ એટલે રમત ગમતનું મેદાન પણ છે વિરામ સમયે એટલે કે આરામના સમયે અથવા તો રિસેસના સમયે અહમ તત્રમ ખેલામી રિસેસના સમયે હું ત્યાં ભણું રમું છું ત્યાર પછી છે અનિલ ઓહો ભવતઃ વિદ્યાલયે રમણીય ઉદ્યાનમ અપી અસ્તિ કે ઓહો જો જોઈ તારા એક શાળામાં તો કેવું સરસ મજાનો બગીચો પણ છે તારી શાળામાં સુંદર બગીચો પણ છે રાજીવ ન કેવલમ ઉદ્યાનમ ફક્ત બગીચો જ નથી ન કેવલમ એટલે ફક્ત કેવલમ એટલે ફક્ત કે ફક્ત બગીચો જ નથી ઉદ્યાને ઔષધ બાગ અપી અસ્તિ ઉદ્યાન એટલે કે બગીચામાં ઔષધોનું પણ ઉદ્યાન એટલે કે દવાઓનો પણ બગીચો છે અમુક વનસ્પતિ હોય ને આયુર્વેદિક જેની માટે ઔષધ બાગ બનાવવામાં આવે છે એ કે મારી સ્કૂલમાં ફક્ત ખાલી બગીચો જ નથી પરંતુ આયુર્વેદિક દવાઓ પણ પણ બાગ છે અનિલ કે ભવતઃ રોપિતઃ વૃક્ષ અપી અસ્તિ વા શું તારું રોપેલું ઝાડ પણ છે પશ્ય એ શું કે છે રોપતિ વૃક્ષ એટલે કે તારું રોપેલું એક કોઈ ઝાડ પણ છે તો રાજીવ આમ રાજીવ કહે છે કે હા પશ્ય એ સહ વૃક્ષ એટલે કે હા જો
आ मैं झाड रोप्यू छे ए छे अस्थि, के जो आ जे मैं झाड रोप्यू छे ने ए छे। तो अनिल उत्तम, उत्तम सरस बहु सारू वेरी गुड कहे छे के सरस ते पण झाड रोप्यू छे। ओके तही भवान गृहं कदा गच्छति, ओके बराबर छे सरस ते झाड रोप्यू छे। तो तमे घरे क्यारे जाओ छो, भवान गृहं कदा गच्छति, गृहं એટલે કે તમારા ઘરે, કદા ગચ્છતિ એટલે કે ક્યારે જાઓ છો। સરસ તરીકે કે તમે હવે ઘરે ક્યારે જાઓ છો, તો રાજીવ, તો રાજીવ કહે છે અહમ સાયં પચ્ચવાદને ગૃહ ગચ્છામી, કે હું સાંજે 5 વાગ્યે ઘરે જાઉં છું। અનિલ ભવતઃ વિદ્યાલય નનુ સુંદરમ અસ્તિ, શું કહે છે કે ભવતઃ એટલે કે તમારી, વિદ્યાલય એટલે કે શાળ, તારા, તારી ની શાળ ખરેખર નનુ એટલે ખરેખર સુંદર છે, કે તારી નિશાળ ખરેખર જ સુંદર છે। બરોબર છે બાળકો, પાઠ 5માં આપણે મમ વિદ્યાલય એટલે કે મારી શાળા વિશે સંસ્કૃતનું ગુજરાતી સાથે ભાષાંતર શીખી ગયા છીએ। બાળકો તમારે પણ અભ્યાસ માટે પાઠ્યપુસ્તકમાંથી સંસ્કૃત બોલીને તેનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનો પ્રયત્ન કરવાનો છે। ઓકે બાળકો, બાય બાય।